لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، وما أرسلناك إلا رحمة للعالمين. محبوبا رب المشرقين ورب المغربين وجد الأخصين والأخصين المكي المدني القرشي الهاشمي المطلبي المبتدي مولانا مقتدانا هادي جبنا وناصرنا بالقاسم محمد. بسم الله الرحمن الرحيم. هو الذي خلق السماوات والأرض في ستة أيام ثم استوى على العرش يعلم ما يلج في الأرض وما يخرج منها وما ينزل من السماء وما يعرج فيها وهو معكم أينما كنتم والله بما تعملون بصير. صدق. મારા માટે કરું છું
જો તમે મારા માટે કરો છો અને તમને કઈ ખરાબ બોલવા માંગે, તમને કઈ બુરુ બોલવા માંગે, તો પછી તમને ખરાબ લાગવાની કઈ વાત નથી કે તમે ખરાબ એમાં ના લગાડો. પણ જાતિ મામલાતમાં અગર કોઈ ભૂલ થઈ હોય તો એની માફી એકબીજા મોમિનની સાથે માંગવાની ઇન્સાનને ભૂલને પાત્ર છે. લહેજા મોટો દે રાખીને જે પુરુષની સાથે તમે મારા સાથે ભેટ થયા છો, શુક્રિયા અદા કરું છું. હરેક ખેદમતના જે મુસ્કુરાતા મોઢે મુલાકાત કર્યા અને દરમિયાનમાં રાખીને ખુશીની સાથે આટલા ટાઈમ બસર કર્યા, ખુદાવંદ આલમ તમે પણ એનો હાજર આતા કરે. સલાવાત મોહમ્મદ વાલી મોહમ્મદ પર. જમીન કહેવામાં આવે છે કે જે ઇન્સાનની જિંદગીથી જોડાયેલો છે, કે અગર એક નેમત ઇન્સાનની માટેમાંથી ઓછી કરી દેવામાં આવે તો એક એવી નેમત છે કે ઇન્સાનની જિંદગી જીવું ઇન્સાનને ભારે પડી જાય છે. خداوند عالم ارشاد فرمائے کہ هو الذی خلق السماوات والارض فی ستہ ایام ثم استوى علی العرش. એટલે તે અલ્લાહ તે છે કે જે આસમાન અને જમીનને 6 દિવસની અંદર પેદા કર્યા. તો તમે વિચારતા હશો કે મોટું કામ છે અલ્લાહની માટે કે 6 દિવસમાં પૂરા થયા. પણ ખુદાની કુદરતની પર હાથ નથી. એટલે એમ થયું કે આ થઈ ગયું છે તો આ કરી નાખો, આ થઈ ગયું છે તો પછી આ કરી નાખો. જેમ કે તમે વિચાર કરો છો એક દુકાન થઈ ગઈ છે તો સાથમાં બીજી પણ કરી નાખો, બીજી થઈ ગઈ હોય ચલો ત્રીજી કરી નાખો. એમાં ટાઈમ તો તમને લાગે, વિચાર બાર માં આવતો હોય કે આ થઈ ગયું છે આ કરવાનું છે, આ થઈ ગયું છે આ વિચારવું તો આ કરવાનું છે, તો એમાં તો ટાઈમ લાગશે. જો તમારા પાસે એટલું એક સાથે પણ બોલી શકો છો, પણ જે રીતે વિચાર આવતો હોય તો ખુદાવંદે આલમે છ દિવસની અંદર તમામ આસમાનો ને જમીન ને ખલ્ક કર્યું. તો એને લાગ્યું કે જમીન ને ફર્શ બિઠાવ્યો હશે, લાવો એ ઢગે છે ને પહાડો થી જરાક તો રોકી રાખું તો પહાડ બીજા હિસાબે થી એની ઉપર રાખવામાં આવ્યા તાકી ડગતા બંધ થઈ જાય. બીજી ઝાડ છે, જાનવર છે, આ બધી વસ્તુઓને ખલ્ક કરવા માટે કે વિચારો કે ઇન્સાનની જિંદગીની જરૂરતની માટે એક નિલક્તિવ જરૂરતો જે છે એની પણ મહિયા કરવામાં આવે, પાણી પણ બહાવવામાં આવે. તો જેમ જેમ અલ્લાહનો ઈરાદો બદલતો ગયો એવી રીતના એ ખુદાવંદે આલુ પોતાના તરફથી સગળો ઇન્સાનની માટે ખલ્ક કરતા ગયા. તો ખુદા કહે છે કે છ દિવસની અંદર આસમાનો અને જમીનને ખલ્ક કરવામાં આવ્યું. પછી કહે છે وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنْزِلُ مِنَ السَّمَاءِ. یعنی کہے چھے کہ અને જે કઈ જાણે છે હરેક તે વસ્તુને તે જાણે છે કે જે વસ્તુ જમીનની અંદર દાખલ થાય છે. જમીનને આસમાનોને 6 દિવસમાં પેદા કર્યું, 6 દિવસમાં પેદા કર્યું, પછી અર્શની તરફ મુતરફિત થયા, અર્શને પેદા કર્યું. પછી કહે છે કે તે હરેક વસ્તુને જાણે છે કે જે જમીનની અંદર દાખલ થાય છે. અને પછી કહે છે મતલબ જેમ કે ઉપરથી વરસાદ વરસે છે એ જમીનની અંદર દાખલ થાય છે. તો ખુદાવંદે આલમ આ વાતને જાણે છે. હત્તા કે ખુદાવંદે આલમે એવા ફરિશ્તાઓ પેદા કર્યા છે કે જે ફરિશ્તાઓની પાસે હરેક ટીપાનો હિસાબ છે કે ક્યાં સમંદરમાં પડ્યા, કેટલા ખુશકીમાં પડ્યા, કેટલા રેગિસ્તાનમાં પડ્યા, કેટલા સારી જમીનમાં, કેટલા કબ્રસ્તાનમાં પડ્યા, કેટલા જમીનની ઉપર પડ્યા, કેટલા પહાડોની ઉપર પડ્યા. તો ખુદા તે હરેક વસ્તુને જાણે છે કે જે જમીનની અંદર દાખલ થઈ છે. એટલે કે વરસે છે ઉપરથી દાખલ થાય છે જમીનમાં, એટલે વરસાદનો પણ ખુદાવંદે આલમને ઇલ્મ છે કે ક્યારે ક્યાં કેટલું ટીપો પડ્યો અને ક્યાં કેટલું નથી પડ્યો. ત્યાર પછી ખુદા કહે છે કે
જે એમાંથી નીકળે છે જમીનમાંથી જે કઈ નીકળે છે એને પણ જાણે છે તું. હવે જમીનમાંથી શું નીકળે છે એ તો તમને ખબર છે કે જમીનમાંથી નબાતા ઉગે છે, ઝાડ ઉગે છે, ખાડ ઉગે છે, ફૂલ નીકળે છે. ફૂલની ઉપર જમીનમાં જમીનમાંથી શું નીકળે છે ઝાડ નીકળે છે, ઝાડની ઉપર ફૂલ આવે છે, ફૂલની ઉપર ફળ આવે છે, ફળ આવે છે માર્કેટમાં આવે છે, આવે છે આપણા સુધી પહોંચે છે. આપણે એની કદર કરીએ કે ના કરીએ પણ એમાં કેટલા માણસોની ખિદમત લાગતી હોય છે. કેટલો પ્રોગ્રામ ખુદાવંદે આલમનો છે કે પહેલા જમીનને પેદા કર્યું, જમીન નિવાડે પછી ઉપરથી વરસાદ વરસાવવાનો હુકમ કર્યો, ત્યાર પછી તે જમીનની અંદર દાખલ થાય, માંથી ઝાડ ઉગે, નવા પાક બહાર આવે અને ત્યાર પછી ઇન્સાનો સુધી તે ફસલ તૈયાર થઈને ઇન્સાનો સુધી પહોંચે અને ઇન્સાન તેને ખાઈ લે. ફક્ત આ વાત નથી કે અમે એરો વાપરીએ છીએ, અમે અમારા એરો થી લઈએ છીએ. એની પછવાડે અમે એટલી મહેનત ન હોય તો આ એરો પણ બેકાર થઈ જાય. કોઈ નથી લઈ શકતો કઈ વસ્તુ અગર માર્કેટમાં આવતી જ ના હોય તો કેવી રીતે મેળવી શકે છે. એરો દેતા સતા હજી ખુદાનો અહેસાન છે કે તે વસ્તુઓ અમારા સુધી પહોંચી છે. હાલાકે અગર આ કિંમત મહેનત નીકાળવામાં આવે તો આ કિંમત છે કિંમત એના કરતા વધી જાય છે. એક વસ્તુ એક સવાલ લઈ મોહમ્મદ ભાઈ મોહમ્મદ ઇન્સાને નકલી સૂરજ બનાવ્યું કે નકલી ચાંદ બનાવ્યું કે નકલી સિતારા બનાવ્યા પણ નથી લાવ્યો.
રોશની છે ના તેરી ના તેવી જ્યાં છે ના તેવા પ્રકાર છે કાંઈ નથી કેવો હત્તા કે ઇન્સાને એક ઇન્સાન ને બનાવ્યો આંખ બનાવે પણ આંધળી કાન બનાવ્યો પણ સાંભળી ના શક્ય દિમાગ બનાવ્યો પણ વિચારી ના શક્ય ખુદાને આલમ ને દુનિયા ને બતાવ્યું કે જેટલી પણ નકલ મારી વસ્તુની તમને બનાવ્યું પણ બનાવ્યું પણ તમારી કુદરત મારી કુદરત કા મુકાબલા કોઈ ભી બસ નહીં કરી શકશે જો તમને તમારી મજબૂરી ગોતી હોય તો એવા આસમાન લાવી ને બતાવી કે જે વગર સુકૂન વગર દોરી વગર કોઈ સહારા થી તમે કાયમ કરી શકો દુનિયામાં કોઈ એવું બનાવી દે ઇન્સાનો કોઈ બનાવી શકે છે આસમાન બને છે ને સાંભળ્યું છે કે દુબઈમાં બનાવવામાં આવ્યું છે વાહના બનાવવામાં આવ્યા છે ને એવા આસમાન બનાવ કે એવી હોટલ છે કે માં આસમાન દેખાતું હોય ને વાહના દેખાતા હોય પણ એ કોઈ સુધું ના સહારે ઉભા કરવામાં આવ્યા છે કોઈ માધુ વસ્તુ ના ધૈર્ય થી એને ઉભા કરવામાં આવતા હશે અગર કુદરત ની કુદરત ને કહું હોય તો એના મુકાબલા માં કોઈ એવા આસમાન લાવીને બતાડી તો પગર ઇસ્તમ વગર સહારા થી અગર કોઈ આસમાન બનાવી લે કોઈ એ વાત નહીં યા કોઈ એવી જમીન લાવીને બતાડી તો કે જે ખુદાવંદ કે આલમે પાથરી છે વગર કોઈ માધુ સહારા વગર કોઈ સુકૂન ને પાયા ને કોઈ ઇન્સાને આવી જમીન દાતા કરીને પેશ કરી કોઈ બનાવી ખુદાવંદ કે આલમ પોતાની કુદરત ને દુનિયાની સામે પેશ કરે છે કે આ મારી કુદરત છે આની માધી વસ્તુના વગર તમે એવી વસ્તુ નથી બનાવી શકતા કે બનાવશો જમીન બીજી બનાવશો પાકા મટી આ જમીનની અમુક વસ્તુ તમને ખપશે જ ને ખપશે તમે તમારા તરફથી નવી તૈયાર નહીં કરી શકશો એક સલાવાતે મોહમ્મદ વાલે મોહમ્મદ એ
તારી જાણે તમામ કરું છું કે એક વસ્તુ તમારા ઝહેરમાં આવતી હશે ઈચ્છે કે સૂરજ જે છે મુકામ મૂળ નથી જે તમે કહો છો સૂરજ સૂરજથી વધારે કોઈ રોશન વસ્તુ નથી ચમકતી વસ્તુ નથી કામિલ રોશની છે પણ જો તમે જો તો કામિલ નૂર નથી મુકામ નૂર નથી સૂરજ કેવી રીતના જો તમે જોવા જાઓ તો દિવસમાં તમે એક લાકડી એક પાપરો એવો ટીમકો એક લાકડી ઉભી કરી એ આખી લાકડીની ચારે કોર રોશની નથી પેદા કરી છે એક ના એક તરફ સાયો જરૂર રહે છે સાયો એક ના એક આ તરફ અંધારો ને સાયો જરૂર થઈ જશે આખી લાકડીની આખી શરીરની ચારે કોર રોશની ને પેદા નહીં કરી શકે કોઈ ના કોઈ તરફ સાયો આવી જશે એટલે મુકમ્મલ નૂર નથી રસૂલ મુકમ્મલ નૂર હતા કામિલ નૂર હતા જ્યારે જમીન ની ઉપર ચાલતા હતા એના શરીર ના સાયા પર ને ખાતા નો હતા કોઈ પણ હતા ખુદા ને આલમે બતાડ્યું કે સૂરજ નૂર નો માલિક છે મે શકતા મુકમ્મલ નૂર નો માલિક નથી મુકમ્મલ નૂર નો માલિક છે મારા રસૂલ કે જેના જિસ્મના પર સાયા નથી જ્યારે પણ ત્યાં પર ઉભા રાખી દો એનો સાયો શરીર નો કોઈ તરફ નહીં પડશે એક સલાવત દે કે મોહમ્મદ વાલે મોહમ્મદ તેનાથી અલી ફાતિમા હસન ને
જગીરી ઉપર જામને રાખવામાં આવ્યો તો આની તકદીસે પરવરદિગાર કરતા હતા કે કોઈ અમારા લાવા તકદીસે પરવરદિગાર કરતા હતા અમે ડાયે તહલીલો તસબીહે પરવરદિગાર ને તકદીસે પરવરદિગાર કરતા હતા ડાયે કોઈ કરતા નહોતા કોઈ હતા જ નહીં ત્યાર પછી કહે છે કે જ્યારે ખુદાવંદે આલમ નો ઈરાદો થયો કે અમારા અલાવા બીજી મખલૂક ને પેદા કરે તો ખુદાવંદે આલમે મારા નૂર ને શગુફ્તા કર્યું એટલે કે મારા જે નૂર હતા એને તકામાં તકસીમ કર્યું એને ફાળવ્યું રસૂલ કહે ખુદાવંદે આલમે મારા નૂર ને જ્યારે શગુફ્તા કર્યું તો તે નૂર થી ખુદાવંદે આલમે અર્શ બનાવ્યું રસૂલ કહે છે કે આર્શ મારા નૂર થી પેદા થયો છે અને મારા નૂર ખુદાના નૂર થી પેદા થયા છે અને ત્યાર પછી કહે છે કે મારા નૂર આર્શ થી અફઝલ છે કે જેના નૂર થી આર્શ ને પેદા કરવામાં આવ્યો હોય તો તે નૂર તો અફઝલ હશે મેં ગયા જમાના તકરીર માં અર્થ કર્યું હતું કે જે ઈસા મસીહ હતા એ સપનામાં જોવે છે કે હું આર્શ ને મારા સર ની ઉપર ઉપાડીને લઈ જઈ રહ્યો છું એ સપના જોવે છે પણ હેરાન ને પરેશાન કે કેના જુવેની તાબીર પૂછું તોરા બુશર હાફી નો ઇન્તકાલ થઈ ગયો તો જ્યારે એ તારી જ્યારે મોહમ્મદ જેના થી પૂછું પણ મજનો એટલો હતો કે એના જનાઝા ની નીચે ચડ્યો જ્યારે જનાઝા ની નીચે જાય છે ખંભા તો ના જઈ શક્યો તો તે જનાઝા માંથી આવાજ આવે છે બુશર સાહબ બુશર હાફી ના જનાઝા માંથી આવાજ આવે છે કે તને રાતના સપના ની તાબીર મળી ગઈ છે કે જે તું રાતના સપના જોયું તો ત્યાં શું પાડી ને હું મારા સિરે જઈ લીયો વિચારી લીયો છું આ તાઈને આજે મોહમ્મદ ના જનાબા કે જે સપના માં જોવે તો અર્શ ના મુતાબિક તેની તાબીર આપી દેવામાં આવે તો જેના સદકા માં એ અર્શ ને પેદા કરવામાં આવ્યું હોય એના થી એ તો અફઝલ જ હશે કે ઓછું હશે કે એક સલામ મેરે મોહમ્મદ વાલે મોહમ્મદ
کاروبار میں ترقی عطا فرما، امام کے ظہور میں تعجیل فرما، ان کے ناصر میں شمار فرما،